નમસ્કાર હું કલ્પના અજય નાયક મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે ફ્રેન્ડ્સ આજે આપણે વડીનું શાક બનાવીશું અને આ વળીનું શાક મોટેભાગે ઉનાળામાં જ્યારે શાકની અછત હોય અથવા તો શાક ખૂબ મોંઘા થઈ ગયા હોય ત્યારે આ તમે બનાવી શકો છો અથવા તો કોઈકવાર એવું બને કે તમારા ઘરમાં શાક ન હોય કે લેવા જવાનું રહી ગયું હોય તો ત્યારે પણ તમે આ વળીનું શાક બનાવી શકો છો અને વળી મગની ચોળાની અડદની મિક્સ કઠોળની એમ જુદી જુદી રીતે બનાવવામાં આવતી હોય છે તો આ શાક ગરમ ગરમ પીરસે તો ખાવાની મજા આવી જાય છે તો આપણે જોઈ લઈએ અહીં મેં પોણો કપ જેટલી વડી લીધી છે અને આ ચોળાની વડી છે અને આ વડી મેં જાતે બનાવી છે અને આ ચોળાની વડી કેવી રીતે બને એ મેં ઓલરેડી આ ચેનલ પર મૂકી દીધું છે અને એની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ લખી દીધી છે અને આ વડી જો તમે ઘરે ન બનાવો તો માર્કેટમાં પણ મળી રહે છે આ શાક આપણે કૂકરમાં બનાવીશું તો બે ટેબલ સ્પૂન જેટલું તેલ મૂક્યું અને તેલને થોડું ગરમ થવા દઈશું તેલ ગરમ થાય એટલે આ વળીને આપણે થોડી હલકી સાંતળી લઈશું થોડું સ્લો ટુ મીડિયમ આંચવર જ એને સાંતળવાની છે અને આ રીતે વળીને સાંતળીને એનું શાક બનાવીએ તો ખૂબ સરસ શાક બનશે થોડો કલર ચેન્જ થયો છે તો હવે આપણી વળી સરસ સતળાઈ ગઈ છે તો એને આ રીતે બહાર કાઢી લઈએ વળીને સાતડી લીધા બાદ એ જ તેલ મેં રાખ્યું છે અને હવે એમાં હાફ ટીસ્પૂન જેટલું ઘી મૂકીશું આ રીતે થોડું ઘી ઉમેરવાથી શાકનો સ્વાદ ખૂબ સરસ લાગે હવે એક ટીસ્પૂન જેટલું જીરું ઉમેર્યું જીરુંને ચટકવા દઈએ અને વન ફોર્ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરી છે બે મીડિયમ સાઇઝના કાંદાને મેં ઝીણા સમારી લીધા છે એ ઉમેર્યા અને કાંદાને થોડા સ્લો ટુ મીડિયમ આંચ પર ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી કૂક કરીશું કાંદા સરસ સંતળાઈ ગયા છે અને ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે તો હવે એક મોટો ટુકડો આદુનો છીણી લીધો છે એ ઉમેરીશું સાત થી આઠ કડી લસણની પેસ્ટ બનાવી દીધી છે એ ઉમેરીએ અને ત્રણ તીખા મરચાં ને ઝીણા કાપી લીધા છે તીખું તમે જોઈએ એ પ્રમાણે વધઘટ કરી લેવાની હવે બે ટામેટાને છીણી વડે છીણી લીધા છે એ ઉમેરીએ એક ટીસ્પૂન જેટલી હળદર ઉમેરી અને બે ટીસ્પૂન જેટલું ઉમેરી ઉમેરીશું અને ટામેટાને સારી રીતે કૂક થવા દઈએ બે ટી સ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું ઉમેર્યું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું મીઠું થોડું ઓછું ઉમેરીશું કારણ કે વડીમાં પણ મીઠું ઉમેરેલું છે તમે જોઈ શકો છો આપણા શાકની ગ્રેવીમાં તેલ સરસ છૂટું પડી ગયું છે તો હવે થોડી કોથમીર ઉમેરીએ અને હવે જે સ્ટાર્ટિંગમાં આપણે વડીને સાંતળી લીધી હતી એ ઉમેરીશું અને તમે જોઈ શકો છો એકદમ નાની નાની સાઇઝની મેં વડી બનાવી હતી એથી મેં અહીં એને ક્રશ નથી કરી તમે ચાહો તો તમારી વડી જો થોડી મોટી સાઇઝની હોય તો એને થોડી અધકચરી ક્રશ કરી દેવાની પરંતુ મારી વડી નાની છે એટલે મેં આખી જ ઉમેરી છે હવે પાણી ઉમેરીશું તો એક કપ જેટલું લીધું છે અને બીજું અડધો કપ ઉમેરીશું અને હવે ગેસની ફ્લેમ મેં હાઈ કરી છે થોડો ઉકળો આવે ત્યાં સુધી આપણે એને ઉકળવા દઈશું જુઓ આપણા શાકમાં સરસ ઉકળો આવી ગયો છે તો એકવાર આ રીતે હલાવીને હવે આપણે કૂકરનું ઢાંકણ બંધ કરી દઈશું અને મીડિયમ આંચ પર બે વિસલ વાગે ત્યાં સુધી એને કૂક કરીશું બે વિસલ વાગી ગઈ છે આપણે શાકને જોઈ લઈએ જુઓ આપણું શાક એ એકદમ સરસ તૈયાર થઈ ગયું છે વળી પણ સરસ અંદર કૂક થઈ ગઈ છે અને ગ્રેવી સાથે મિક્સ થઈ ગઈ છે તો થોડી ચોપ કરેલી કોથમીર ઉમેરીએ હવે આ શાકને આપણે સર્વિંગ બાઉલમાં લઈએ તો ફ્રેન્ડ્સ તૈયાર છે વડીનું એકદમ ટેસ્ટી અને ગરમ ગરમ શાક અને રેસિપી ગમી હોય તો તમારા ગ્રુપમાં શેર કરજો ચેનલને હજી સુધી સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી કરજો અને સાથે આપેલ બેલ આઈકોનને પ્રેસ કરવાનું ભૂલતા નહીં કે જેથી મારી આવનારી દરેક નવી રેસીપીની તમને જાણ થાય મળતા રહીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો આવજો